गुड मॉर्निंग। लास्ट में आपणे स्पोरोफाइट स्ट्रक्चर ऑफ फ्यूनारिया जोयुं हतुं। तो आ रीतना फ्यूनारियानुं कैप्सूल स्ट्रक्चर हतुं। ए फ्यूनारियानुं कैप्सूल स्ट्रक्चर में आपणे माथे जोयुं हतुं के ऊपर एपिकल रीजन में बे भाग आवे, एक अपरक्युलम अने एक पेरिस्टोम। जे अपरक्युलम छे एने आपणे माउथ ऑफ कैप्सूल एवुं पण नाम आपेलुं हतुं, एटले के कैप्स्यूलनुं मोढुं अथवा तो केप ऑफ कैप्स्यूल, केप एटले के टोपी, केप लाइक स्ट्रक्चर जोवा मळे। अने पेरिस्टोम, पेरिस्टोमनी बे रिंग आवेली होय अने एनी अंदर, रिंगनी अंदर, एक रिंगनी अंदर 16 एटले के 16 ट्रायंगुलर टीथ आवेला होय, एवुं लास्टमां आपणे जोयुं हतुं। आ रीतना पेरिस्टोमनी रिंग आवेली હોય અને અપરક્યુલમ કેપ આવેલા હોય, આવું આપણે જોયું હતું। તો અહીંયા જે ભાગ છે, આ ભાગ છે, એ જગ્યાએ સ્પોર સેક આવેલા હોય, એટલે કે જેની અંદર જો મેચ્યોર કેપ્સ્યુલ હોય તો મેચ્યોર કેપ્સ્યુલમાં અહીંયા સ્પોર મધર સેલમાંથી સ્પોર ટેટ્રાડ કન્વર્ટ થઈ ગયેલા હોય, એટલે કે એની અંદર સ્પોર બની ગયેલા હોય। તો હવે જોવાનું છે ડેઇસેન્સ ઓફ કેપ્સ્યુલ એન્ડ ડિસ્પર્સલ ઓફ સ્પોર, એટલે કે જે કેપ્સ્યુલ છે કેપ્સ્યુલનો ભાગ ઓપન થવો અને અંદરથી સ્પોર ડિસ્પર્સલ એટલે કે છૂટા પડવા। તો જ્યારે કોઈ જર્કી મૂવમેન્ટ એટલે કે એકદમ જોરથી આંચકો, કે ભાઈ જોરથી આંચકો અથવા પવનની ફૂંક અથવા તો કોઈ પણ પાણી વરસાદ, વોટર રેઇન અથવા તો કોઈ પણ પવન હોય, એ પવનના કારણે કોઈ ઝડકી મૂવમેન્ટ આવે તો એના કારણે શું થશે, તો કે અપરક્યુલમની કેપ છે આ રીતના બંધ હોય એની બદલે ઓપન થઈ જશે। અપરક્યુલમની કેપ છે એ અહીંયા પેરિસ્ટોમ ટીથ ઉપર કેપ લાઇક સ્ટ્રક્ચર જોવા મળે, જે શું થશે ઝડકી મૂવમેન્ટના કારણે ઓપન થઈ જશે। ઓપન થવાના કારણે હવે અહીંયા જે ટીથ વચ્ચે જગ્યા હોય પ્લસ આપણે એન્યુલસ, જે મોટા આપણે કન્સિવિકસ સેલ કીધા હતા, એ આ જગ્યાએ જોવા મળે। તો એના થ્રુ જે અંદર અહીંયા સ્પોર શેકમાં રહેલા સ્પોર છે એ ઇઝીલી અહીંથી બહારે નીકળી શકશે, લિબરેટ થઈ શકશે અને બહારના મીડિયમમાં ગમે તે જગ્યાએ ટ્રાન્સફર થઈ જશે। જે જગ્યાએ પૂરતું પાણી, પૂરતો ખોરાક, ફૂડ મટીરિયલ હોય એવી જગ્યાએ કોઈ પણ સબસ્ટ્રેટમ ઉપર ટ્રાન્સફર થશે અથવા તો વોટર ફિલ્મ ઉપર ટ્રાન્સફર થશે। આ હતું ડેઇસેન્સ એટલે કે ઓપન થવું, એન અપરક્યુલમના ભાગેથી કેપ્સ્યુલ ઓપન થવું, અને ડિસ્પર્સલ એટલે કે અંદર સ્પોર શેકમાંથી સ્પોર બહાર લિબરેટ થવા। તો આ હતો ટોપિક ડિસ્પર્સલ એન્ડ ડેઇસેન્સ ઓફ સ્પોર। તો હવે અહીંથી જે બહાર સ્પોર છૂટા પડ્યા છે એનું હવે જર્મિનેશન જોવાનું છે। તો જે આ છે એ સ્પોર છે, એ સ્પોરના અંદર ન્યુક્લિયસ ડિવિઝન થયા રાખશે, ન્યુક્લિયસ જે સ્પોર છે ડબલ વોલ સ્ટ્રક્ચર જોવા મળે, જે આઉટર વોલ છે એને એક્ઝોસ્પોર અને જે ઇનર વોલ છે એને એન્ડોસ્પોર, જે આઉટર વોલ છે એને એક્ઝોસ્પોર અને જે ઇનર વોલ છે એને એન્ડોસ્પોર કહેવામાં આવે। તો જેમ જેમ ન્યુક્લિયસ ડિવિઝન થશે એમ અંદરનું ફ્લુઇડ પણ વધશે, એના કારણે થઈને જે આઉટર વોલ એક્ઝોસ્પોર છે એ બ્રેકડાઉન થશે અને ઇનર વોલ જે એન્ડોસ્પોર છે એઝ એ સાયટોપ્લાઝમ પ્લસ ઇનર વોલ એઝ એ બહારની સાઇડ ટ્યુબલાઇક સ્ટ્રક્ચર જેવું બનાવશે, જેને જર્મ ટ્યુબ કહેવામાં આવે। જે સ્પોર છે એ સ્પોરનું અંદર ન્યુક્લિયસ ડિવિઝન થશે, ફ્લુઇડ મટીરિયલ ઇન્ક્રીઝ થશે, એના કારણે થઈને એક્ઝોસ્પોર એટલે કે આઉટર વોલ છે રપ્ચર થઈ જશે અને ઇનર વોલ પ્લસ અંદરનું સાયટોપ્લાઝમ એટલે કે ફ્લુઇડ મટીરિયલ એઝ એ ટ્યુબલાઇક સ્ટ્રક્ચર
તરીકે બહાર નીકળશે, જેને જર્મ ટ્યુબ તરીકે કહેવાય. એ જર્મ ટ્યુબમાં સેપ્ટમ પ્રોડ્યુસ થશે, એટલે કે એક જાતનો પડદો, અને અલગ અલગ સેલ પ્રોડ્યુસ થશે. હવે જે નાનકડી બ્રાન્ચ ફિલામેન્ટ જેવું સ્ટ્રક્ચર બન્યું છે, એ ફિલામેન્ટ જેવા સ્ટ્રક્ચરમાંથી આપણે જોશું કે ભાઈ મોટા અલગ અલગ બ્રાન્ચડ ફિલામેન્ટ સ્ટ્રક્ચર એ બ્રાન્ચમાં કન્વર્ટ થશે. બ્રાન્ચમાં કન્વર્ટ થઈ ગયા પછી એમાંથી બે પ્રકારની બ્રાન્ચ પ્રોડ્યુસ થશે, એક રાઇઝોઇડલ બ્રાન્ચ અને એક ક્લોરોનિમલ બ્રાન્ચ. જે બ્રાન્ચ પ્રોડ્યુસ થઈ છે એમાં બે પ્રકારની બ્રાન્ચ પ્રોડ્યુસ થશે, અપર સાઈડ ક્લોરોપ્લાસ્ટ ધરાવતી ક્લોરોનિમલ બ્રાન્ચ અને નીચે રાઇઝોઇડલ બ્રાન્ચ. રાઇઝોઇડલ બ્રાન્ચમાંથી જે રાઇઝોઇડલ બ્રાન્ચ છે એ નીચેની તરફ ગ્રો થઈને રાઇઝોઇડ પ્રોડ્યુસ કરશે, અને જે ક્લોરોનિમલ બ્રાન્ચ છે એ ક્લોરોનિમલ બ્રાન્ચ ઉપર બડ, ક્લોરોનિમલ બ્રાન્ચ ઉપર બડ આવેલા હોય, એ બડમાંથી આ રીતના યંગ ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર ડેવલપ થાય. અને આપણે જોયું હતું કે યંગ ગેમેટોફાઇટ સ્ટ્રક્ચરમાંથી ફરી પાછું આમાંથી લીફી સ્ટ્રક્ચર પ્રોડ્યુસ થાય. તો આ હતું જર્મિનેશન ઓફ સ્પોર. સ્પોરમાંથી ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર કઈ રીતના પ્રોડ્યુસ થાય એ હવે જોવાનું છે આપણે. અલ્ટરનેશન ઓફ જનરેશન અથવા તો આ થિયરી છે એ બે રીતના પૂછી શકાય. એક અલ્ટરનેશન ઓફ જનરેશન અથવા તો લાઈફ સાયકલ ઓફ ફ્યુનારિયા. બેમાંથી ગમે તે ક્વેશ્ચન પૂછે તો એક ભાઈ એક જ બરોબર છે. તો આપણે શરૂઆત ક્યાંથી કરી? યંગ ગેમેટોફાઇટ. સોરી, સ્પોરથી ચાલુ કરી. અહીંયા સ્પોર, સ્પોર કેવા હશે? તો કે હેપ્લોઇડ ઇન નેચર. એ સ્પોરનું શું થયું? જર્મિનેશન થયું. જર્મિનેશન થયું. આ શું છે? સ્પોર. એ સ્પોરનું બહાર લિબરેશન થયું. આ રીતના અંદરના જે સ્પોર હોય એ બહાર નીકળશે, અને બહાર નીકળીને એનું જર્મિનેશન થશે. એ જર્મિનેશન થયા પછી એમાંથી જર્મ ટ્યુબ પ્રોડ્યુસ થશે, અને જર્મ ટ્યુબમાંથી યંગ ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર પ્રોડ્યુસ થશે, રાઇઝોડલ અને ઉપર યંગ ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર. એ યંગ ગેમેટોફાઇટ સ્ટ્રક્ચરમાંથી મેચ્યોર, આ એ છે એ મેચ્યોર ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર. આ બધા સ્ટ્રક્ચર છે એ હેપ્લોઇડ ઇન નેચર જોવા મળશે. એમાંથી જે મેચ્યોર ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર છે એમાં એક ફિમેલ બ્રાન્ચ એટલે કે મેલ ગેમેટોફોર એટલે કે આર્ચિગોનિયોફોર અને એન્થિરિડિયોફોર એટલે કે મેલ બ્રાન્ચ. આ રીતના બે બ્રાન્ચ, મેલ બ્રાન્ચ અપર સાઈડ અને ફિમેલ બ્રાન્ચ લોઅર સાઈડ, આ રીતના બે બ્રાન્ચ પ્રોડ્યુસ થઈ. હવે એમાં મેલમાં એન્થિરિડિયમ અને ફિમેલમાં આર્ચિગોનિયમ આ રીતના પ્રોડ્યુસ થશે. જે એન્થ્રેઝોઇડ સેલ અથવા તો સ્પર્મ સેલ છે એને હેપ્લોઇડ, અને જે એક સેલ છે એ પણ હેપ્લોઇડ. અહીંયા એન્થ્રેઝોઇડ સેલ એ પણ હેપ્લોઇડ અને એક સેલ પણ હેપ્લોઇડ, એ બંનેનું શું થશે? ફર્ટિલાઇઝેશન. અને ફર્ટિલાઇઝેશન થઈ અને શું બનશે? ઉસ્પોર અથવા તો ઝાયગોટ, જે કેવો હશે? ડિપ્લોઇડ ઇન નેચર. એટલે કે સ્પોરથી માંડીને જ્યાં સુધી ફર્ટિલાઇઝેશન ન થાય ત્યાં સુધી હેપ્લોઇડ ઇન નેચર જોવા મળશે, એટલે કે ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર જોવા
मळशे जे केवो छे हेप्लॉइड इन नेचर। हवे नीचे जे उष्पोर अथवा तो झायगोट बहनों छे ए झायगोट डिप्लॉइड हशे एनू सेल डिविजन थई थई अने एमांथी शुं बनशे स्पोरोफाइट स्ट्रक्चर आयर्यू आमांथी आपणे કેપ્સ્યુલ જેવું સ્પોરોફાઇટ અહીંયા ફૂટ જો આપણે કીધું હતું કે ફિમેલ બ્રાન્ચ હોય એ ફિમેલ બ્રાન્ચ આગળ જ કેપ્સ્યુલ સ્ટ્રક્ચર બનશે અહીં નીચે ફૂટ હોય આ સેટા અને આ કેપ્સ્યુલ તો આ સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર છે તો આ રીતના સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર બનશે અને સ્પોરોફાઇટ સ્ટ્રક્ચરનું મિયોસિસ રીતે સેલ ડિવિઝન થઈ અને સ્પોર બનશે તો આ ઝાયગોટમાંથી જ્યાં સુધી સ્પોર ન બને ત્યાં સુધીના સ્ટ્રક્ચરને સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર કહેવામાં આવે હવે ખાસ બે વસ્તુ સ્પોરોફાઇટ સ્ટ્રક્ચરનો ફર્સ્ટ સેલ ઇઝ ઝાયગોટ એક જ મિનિટ સ્પોરોફાઇટ સ્ટ્રક્ચરનો ફર્સ્ટ સેલ ઇઝ ઝાયગોટ અને ગેમેટોફાઇટ સ્ટ્રક્ચરનો ફર્સ્ટ સેલ એટલે કે સ્પોર હજી એક વખત રિવિઝન કરું છું સ્પોરોફાઇટ સ્ટ્રક્ચરનો ફર્સ્ટ સેલ સ્પોરોફાઇટ જનરેશન છે એ જનરેશનનો ફર્સ્ટ સેલ ઝાયગોટ અને ગેમેટોફાઇટ જનરેશન છે એનો ફર્સ્ટ સેલ સ્પોર ગેમેટોફાઇટ જનરેશન હેપ્લોઇડ જોવા મળે સ્પોરોફાઇટ જનરેશન ડિપ્લોઇડ જોવા મળે એક જનરેશનમાંથી બીજી જનરેશન બીજી જનરેશનમાંથી પહેલી જનરેશન આ રીતના બે જનરેશન અથવા તો હેપ્લોઇડ ઇન નેચર અને ડિપ્લોઇડ ઇન નેચર બે વારા પરથી વારા અલ્ટરનેટ એકબીજાથી અલ્ટરનેટ આવતા હોવાથી આને અલ્ટરનેશન ઓફ જનરેશન કહેવામાં આવે અને આથી આખી આખી લાઈફ સાયકલ ફ્યુનારિયાની તો અહીં ફ્યુનારિયાનું ચેપ્ટર પૂરું થાય છે ખાસ આ એક યાદ રાખજો કે ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર હેપ્લોઇડ ઇન નેચર અને એનો ફર્સ્ટ સેલ સ્પોર સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર ડિપ્લોઇડ ઇન નેચર અને એનો ફર્સ્ટ સેલ છે એ ઝાયગોટ તો આ તો આજનો લેક્ચર ડિસ્પર્સલ ઓફ સ્પોર અને સ્પોરનું જર્મિનેશન અને એમાંથી યંગ ગેમેટોફાઇટ કઈ રીતના બને અને બીજું અલ્ટરનેશન ઓફ જનરેશન અને લાઈફ સાયકલ ઓફ ફ્યુનારિયા હવે કાલે આપણે જોવાનું છે ઇકોનોમિક ઇમ્પોર્ટન્ટ of bryophyte. Thank you.